નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે આપણે આપણે ચર્ચા કરવાની છે કે આજે 18 એપ્રિલ છે અને 18 એપ્રિલ થી લઈને 25 એપ્રિલ સુધીમાં હવામાન કેવું રહેશે, જેની ખાસ અગત્યની માહિતી આપવાની છે. કેમ કે આમ તો આજની તારીખે આપણે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરના જે ચોમાસુના વરસાદ છે એના કાર્યક્રમ મૂકવાનો હતો, પણ આજે આ 18 થી લઈને 25 તારીખના જે સેશનમાં પરિસ્થિતિ થવાની છે એ વાત કરવી ખૂબ જરૂરી છે. એટલા માટે આપણે આજે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરનો કાર્યક્રમ મૂકવાને બદલે આજે આપણે હાલના હવામાનની ચર્ચા કરી રહ્યા છીએ, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરનો જે કાર્યક્રમ છે એ આવતીકાલના વિડીયોની અંદર આપણે રજૂ કરવામાં આવશે. હવે ખાસ કરીને આમ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી વાત કરતા હતા, જેવી રીતે 8 થી 13 એપ્રિલમાં આપણા હીટવેવની આગાહી હતી એ મુજબની હીટવેવ જોવા મળી, 13 થી 16 એપ્રિલ દરમિયાન માવઠાના ઝાપટા પડે તેવી પણ આપણી આગાહી હતી, એ મુજબ આપણે ઝાપટાઓ જોવા મળ્યા. એ પછી અમે એક આગાહી કરેલી હતી કે આપણે 17 એપ્રિલ થી લઈને 26 એપ્રિલ સુધીનું સેશન હશે એની અંદર હીટવેવનો એક મોટો રાઉન્ડ આવશે અને રેકોર્ડ બ્રેક તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ છે. આવી જે આપણે આગાહી કરી હતી એ મુજબ ગઈકાલે 17 તારીખે જ તમામ રેકોર્ડ છે પહેલા દિવસે તૂટી ગયા છે, જેની અંદર ભારત દેશની અંદર સૌથી ગરમ સેન્ટર છે આપણે સૌરાષ્ટ્રનું અમરેલી ગઈકાલે નોંધાયું છે. 44 ડિગ્રી કરતા પણ ઊંચું તાપમાન ત્યાં ગયું અને બીજા નંબર ઉપર આવ્યું છે જૂનાગઢ. એટલે અમરેલી અને જૂનાગઢ છે ગઈકાલે પણ સૌથી વધારે ગરમ રહ્યા છે. આજની તારીખની વાત કરવા જઈએ તો આજે પણ અમરેલી છે સૌથી વધારે ગરમ રહ્યું છે, બીજા નંબર ઉપર રાજકોટ, ત્રીજા નંબર ઉપર જૂનાગઢ અને એ પછી અમદાવાદ અને ઈડરના નંબર આવ્યા છે. એટલે આ મુજબની જે ગરમી અત્યારે ચાલી રહી છે આ સામાન્ય ગરમી નથી, આ એક પ્રકારની એક્સ્ટ્રીમલી હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે. એટલે ખૂબ ગંભીરતાપૂર્વક અહીંયા દરેક વ્યક્તિએ સમજી લેવાનું છે. સૌ પ્રથમ તો દરેક મિત્રોએ છે ને પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવાની, કેમ કે આ હીટવેવની અંદર પક્ષીઓ છે એ પાણી વગરના ઘણા બધા પક્ષીઓ છે એના મૃત્યુ થાય છે. એટલે દરેક નાગરિક છે ને એ પાણીની વ્યવસ્થા છે પક્ષી માટે પણ કરે અને જે બીજા પશુઓ છે એના માટે પણ પાણીની વ્યવસ્થા કરવી. દરેક નાગરિકોએ આ જે હીટવેવનો રાઉન્ડ છે 25 તારીખ સુધી ચાલશે, 25 તારીખ સુધી વધુમાં વધુ લિક્વિડ પીવાનો આગ્રહ રાખો, જેની અંદર જ્યુસ હોય, શેરડીનો રસ હોય, પાણી હોય, લીંબુ શરબત છે વગેરે વધારેમાં વધારે પ્રવાહી છે એ લેવાનો આગ્રહ કરજો. અને ખાસ કરીને બપોરે 1 થી લઈને 4 વાગ્યા સુધીનું જે સેશન હોય બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવું, ખાસ કરીને ખુલ્લા વાહનની અંદર બિનજરૂરી બહાર ન નીકળવું. કેમ કે આ જે એક્સ્ટ્રીમલી હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે આની અંદર હીટ સ્ટ્રોક આવવાના ચાન્સ વધી જતા હોય છે, માણસ ચક્કર આવીને પડી જાય, માણસ ગંભીર રીતે આમાં બીમાર પડી શકે છે, આની અંદર અનેક પ્રકારની બીમારીઓ પણ ફેલાઈ શકે છે. એટલે ખૂબ ગંભીરતાથી નોંધ લેજો, બિનજરૂરી બહાર ન નીકળતા વધારે વધારે લિક્વિડ લેવાનો પ્રયત્ન કરવાનો, કેમ કે આ એક્સ્ટ્રીમલી હીટવેવનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અને આ હીટવેવ છે 25 તારીખ સુધી ચાલવાની છે અને એમાં પણ ખાસ કરીને અત્યારે જે 16 તારીખ પછીથી જે આ હીટવેવ ચાલુ થઈ એમાં ગઈકાલે 17 તારીખ, આજે 18 તારીખ એની અંદર ઓરેન્જ એલર્ટ આપણે વારંવાર અમુક સેન્ટરની જે જાહેર કરીએ છીએ, પણ હવે ઓરેન્જ એલર્ટ કરતાં પણ એક કેટેગરી કદાચ આપણે આગળ જવાનો વારો આવડે. 21 તારીખથી લઈને 21, 22, 23, 24 આ જે 4 દિવસ હશે એની અંદર કદાચ રેડ એલર્ટ પણ અમુક વિસ્તારોને જાહેર કરવા પડે તેવી શક્યતાઓ હાલ ઊભી થતી જાય છે. કેમ કે હવે પછી જે ગરમી પડવાની છે 21, 22, 23, 24માં એમાં અત્યારે જે આપણે ગરમીનો સામનો કરી રહ્યા છીએ ને એના કરતાં પણ તાપમાન છે એ વધારે હશે ને ગરમી વધારે પડવાની છે. એટલે ખૂબ આજે જરૂરી થઈ ગયું છે કે આજે વાર્ષિક કાર્યક્રમને રોકીને પણ આ વાત કરવી જરૂરી હતી. એટલે દરેક મિત્રો ધ્યાન રાખજો, કેમ કે આ 17 થી લઈને 26 તારીખનો રાઉન્ડ છે એમાં 25 તારીખ સુધી તો હીટવેવની અંદર કોઈ જ પ્રકારની રાહત મળે તેવી શક્યતાઓ નથી. હજુ પણ તાપમાન થોડુંક 21, 22, 23, 24માં વધારે ઊંચું જાય તેવી શક્યતાઓ છે. જો કે એ પછી 26 થી લઈને 30 તારીખ વચ્ચે અમુક જગ્યાએ માવઠાના ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે. એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર એ ઝાપટા પડી શકે, જો કે એના વિશેની આગાહી છે આપણે નેક્સ્ટ એટલે કે થોડા દિવસ પછી આપશું, અત્યારથી કેવું થોડુંક વહેલું પડશે, પણ એમાં પણ ઝાપટાઓની શક્યતાઓ છે. અને એ ઝાપટા પડી એ પછી આમ તો આ એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે, એપ્રિલ મહિનો છે ને એના કરતાં મે મહિનામાં પરિસ્થિતિ ખૂબ ગંભીર થવાની છે. હીટવેવ અને તાપમાન છે મે મહિનામાં બેકાબુ થવાનું છે અને આ જે હીટવેવ અને તાપમાન છે એ છેલ્લા 1 દાયકાનો રેકોર્ડ તોડી રહ્યું છે અને આની અંદર પણ આ પરિસ્થિતિ થવા પાછળ મેઇન કોઈ કારણ જવાબદાર હોય તો એ છે અલનીનો.
અલનીનો કારણ છે જવાબદાર છે, જો કે અલનીનો અત્યારે ન્યુટ્રલ નજીક છે, પણ હજુ પણ અલનીનોની ઇફેક્ટ થી આપણે બહાર નથી આવ્યા, બહાર આવી રહ્યા છે, પણ એકદમ સંપૂર્ણપણે આપણે અલનીનોની અસરમાંથી મુક્ત નથી થયા, એટલે અલનીનોની અસરને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૌથી વધારે ગરમી છે અત્યારે જોવા મળી રહી છે, અને હજુ પણ આવનારા દિવસમાં સૌથી વધારે ગરમીનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે. એટલે ખૂબ ગંભીરતાથી આ વિડીયોને સમજજો, જાણજો, અને દરેક મિત્રો છે સાવચેત રહેજો. આવી મારી દરેક મિત્રોને ભલામણ છે, પશુ પક્ષી માટે પીવાના પાણીની વ્યવસ્થા કરે, દરેક નાગરિક છે વધુમાં વધુ પાણી પીવે, લીંબુ શરબત પીવે, શેરડીના રસ પીવે, અને બિનજરૂરી બપોરના ટાઈમે બહાર ન નીકળે, આવી દરેક મિત્રોને મારી અપીલ છે. અને અન્ય મિત્રોને પણ જાણ થાય એ માટે દરેક વ્યક્તિ જે આપણો આ વિડીયો જોતા હોય એ આ વિડીયોને અન્ય ગ્રુપની અંદર શેર કરી દેજો, જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે. એટલે દરેક મિત્રો વિડીયોને શેર કરજો, અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને હવામાન અને ખેતીને લગતા તમામ વિડીયો છે એ તમે અમારા જોઈ શકો, તમામ પ્રકારની માહિતી છે એ સૌથી પહેલા આપને મળી શકે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. રજા આપશો. ધન્યવાદ.